त्यारे विश्वामित्र ने एम थयुं के छे बाळक पण स्वयं ब्रह्म छे एटले आने भगवान कहेवाय। ताती पछी आगळ गया मारीचंद ने सुबाहु ज्यारे ओलानी अंदर यज्ञ नी अंदर मांस ना लोछा नाखवा माटे आव्या सुखदेव जी महाराज कहे छे हे राजा भगवान रामे एनो वध कर्यो एमां जे मारीस ने मारवा माटे जे तीर चढ़ायुं यारो बूठू हाथ में आव्युं। भगवान के बूठू तो बूठू एक जा मार्यो तो 400 योजन नाखी दीधो तो 400 योजन मर्यो नहीं पण तमारी एवी चढ़ी गई ने। जारे रावण एने कहेवायो के राम ने सीता ने हरण करवा जाऊं त्यारे ध्रुजवा मंड्यो ते के त्या जोया ते के जोया नथी अरे मैं तो एना बाण खाधा एटले आपणा मां लोकगीत गवाणुं राम ना बाण वाग्या एकादी घड़ी गाओ ना बाण वाग्या मने हरि ना बाण वाग्या मारे पाड़ी गाओ बजा લક્ષ્મણ અને પરબ્રહ્મ પુરુષોત્તમ એટલે રામ વિશ્વામિત્ર ના પગ પોતાના ખોળામાં લઈને દાબે રોજ। તમે વિચાર કરો કે સાધુ કેટલો ભાગ્યશાળી છે એની સાધના કેટલી ઊંચી હશે કે સ્વયં ભગવાન એના પગ ખોળામાં લઈને રોજ દબાવે। એ આપણે છોકરાને જન્મ આપ્યો હોય મોટો કર્યો હોય ને ખવડાવ્યું પીવડાવ્યું ભણાવ્યું હોય તોય આરો પગ દાબતો નથી સીધું ગળું દાબવાનું નક્કી કરે કે આ બાપો ગુજરી જાય તો મિલકત મળે બીજું કાંઈ નહીં। રામની દુનિયા આમથી પૂજા નથી કરતી રામમાંથી આપણે કંઈક શીખજો। સદગુરુની સેવા ને મા બાપની સેવા કોઈ દાડો નિષ્ફળ જતી નથી એટલું યાદ રાખજો। કંઈક આપે છે એક દાડો વિશ્વામિત્ર રાઘવને કહે છે રાઘવ બેટા તો કે શું મિથિલા જવું છે તો કે કેમ કે જનક મહારાજ ને ત્યાં એક ધનુષ યજ્ઞ છે સીતાજીના સ્વયંવરની પત્રિકા આશ્રમમાં આવેલી। જનક કેટલા વિવેકી હતા જ્ઞાની હતા આત્મજ્ઞાની હતા જે ધનુષ ઊંચું કરે દોરી છડાવે તીર છડાવે એને જાનકી પરડે। હવે આ તો બાળ હતા નાના હતા છોકરાઓ હતા મોટા મોટા સમ્રાટોને આમંત્રણ હતું પણ રાઘવે કીધું કે ના મિથિલા તો જવું છે કારણ કે હું જ્યારે જ્યારે માની પાસે બેસતો મારી માં કૌશલ્યાની પાસે ત્યારે મારી માં મને મિથિલાના અધિપતિ જનક રાજાની વાતો બહુ કરતી હતી કારણ કાયમ કહેતી રાઘવ એક વખત જો તને મોકો મળે
મિથિલા જાજે અને જનક મહારાજના દર્શન કરજે ને એની ચરણ વંદના કરજે. ચલો આપકે સાથ ચલેંગે મિથિલાધિપતિ મહારાજ કી ચરણ વંદના ભી હો જાયેંગી. ભગવાન રામ લક્ષ્મણ અને આ વિશ્વામિત્ર આગળ અને પાછળ બંને ભાઈઓ ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા કથા પ્રસિદ્ધ છે. અહલ્યાની વાત આવે છે. ઉજ્જડ જંગલ આવ્યો, મોટી વિશાળ પથ્થરની શિલા હતી. રામે આવીને પૂછ્યું, પ્રભુ આ શું છે? ભગવાન છે ને ક્યારે કોઈનો તિરસ્કાર નથી કરતા. અહલ્યાનો તિરસ્કાર એના પતિએ કર્યો, માણસોએ કર્યો, ઋષિઓએ કર્યો, દેવતાઓએ કર્યો, પ્રાણીઓએ કર્યો. ભૂલ અહલ્યાની નહોતી, ભૂલ સમાજની હતી. એ પથ્થરની શિલા ઉપર આવીને ઉભા રહ્યા, રાઘવ આની ઉપર કરુણા કરો. નામ જ વિશ્વામિત્ર છે. વિશ્વ જેનું આખું મિત્ર છે એનું નામ વિશ્વામિત્ર. આ જગતની અંદર જેને નફરત કોઈને કરતા નહીં, કારણ કે પ્રેમ કરીએ ને એટલી જિંદગી આપણને પૂરતી નથી મળી. બધાને પ્રેમ જ કરો, બધામાં ભગવાન બેઠો છે. એક ભજન બહુ સારું છે, મને યાદ આવે. તુઝ મે રામ મુઝ મે રામ લો ભગત, બહુ સરસ છે. તમે બધા ગાજો. આ લોકો આગળ નહીં હોય એટલે આપી દે એટલે ગાય. મને બહુ આવડે નહીં ગાતા. તુજ મે રામ મુજ મે રામ સબ મે રામ સમાયા, સબસે કર લો પ્યાર જગત મે કોઈ નહીં હૈ પરાયા. જીતને હે સંસાર કે પ્રાણી સબ મે એક હી જ્યોતિ, એક બાગ કે પુષ્પ હે સારે એક માલા કે મોતી, પ્રાણી સબ મે એક હી જ્યોતિ, એક બાગ કે પુષ્પ હે સારે એક માલા કે મોતી. તન મન હો ભૂલ ગયે ઉસ પરમ પિતા કો જિસને હમે બનાયા, સબસે કર લો પ્યાર જગત મે કોઈ નહીં હૈ પરાયા. બચ્ચે હે હમ એક હમારી માતા, એક બાપ કે બેટે હું સબ એક હમારી માતા, એક બાપ કે બેટે હે હમ એક હમારી માતા, એક બાપ કે બેટે હે હમ સબ હમારી માતા. દાના પાણી દેને વાલા સબ કા લડના હમે સિખાયા, સબસે કર લો પ્યાર જગત મે કોઈ નહીં હૈ પરાયા. તુજ મે રામ મુઝ મે રામ સબ મે રામ સમાયા, સબસે કર લો પ્યાર જગત મે કોઈ નહીં હૈ પરાયા. સબ કો પર
सिया राम सकल जग जानी करहु चोरी प्रणाम जो जुग पानी। बदाय भगवान बैठो विश्वामित्र ने ख्याल छे कि कदाच कोकनी भूल थई जाय समय ने संजोग ना कारणे तो कायम दोषित नहीं होता। समाज जेनो तिरस्कार करे छे ने एनो तिरस्कार भगवान नहीं करता, एटलू याद राखो। अने वाला भक्तो क्यारे कोकनी भूल बार आवी जाए अने आपणे बधा एनी उपर माछला धोईने एनी वातो करीए त्यारे एक वखत अंतरमां उतरीने आत्माने पूछो आवी भूल मैं नथी करी क्यारे? समजाईश तमने बधाने आवी भूल आपणाथी नथी थई क्यारे? तो मारो अधिकार नथी एने दोष देवानो। मारी मुट्ठी बंद छे ने एनी बिचारीने खुली गई। भगवान राम आवे छे नजीक, शिलाने वंदन करे छे। भगवान राघव ई शिलानी ऊपर એટલે અહલ્યાની ઉપર પગ મુકતા નથી, ઠાકોરજી ચરણ ઊંચો કરે છે। પવનની લહેરખી આવે છે અને ઠાકોરજીના ચરણની રજ અહલ્યાને એટલે શિલાને અડે છે। અને જેવી અહલ્યાને રજ અડી તુલસીદાસજી કહે છે કે પથ્થર મટી અને સાક્ષાત એમાંથી તપ પુંજ ભઈ અહલ્યા પ્રગટ થઈ ભગવાનને વંદન કરે છે। ત્યારે ઠાકોરજી એને વંદન કરે છે, ગૌતમ ઋષિ આવે છે અને બંને પાછા સ્વર્ગની અંદર જતા રહે। પ્રભુ ત્યાંથી આગળ ગયા, આગળ જતા જતા ગંગાના કિનારે ગયા, ગંગાની કથા આખી સાંભળી, ત્યાંથી ઠાકોરજી આગળ ગયા અને સીધા જનક મહારાજને ત્યાં મિથિલાની અંદર જનક મહારાજે સ્વાગત કર્યું। બંને ભાઈને જોતાની સાથે નિર્ગુણ નિરાકારની અંદર મારનારો આ મહારાજ, એને ગુરુને એમ કીધું કે ગુરુ આ સ્વયં ભગવાન છે કે હું? કારણ કે નિરાકારવાદી હતા, ભગવાનને માનતા જ નહોતા, ભગવાન કોઈ દર આકાર લઈને આવે નહીં, આત્મજ્ઞાની જનક મહારાજ હતા। અને તે છતાં રામનું રૂપ જોતાની સાથે ખબર પડી સ્વયં પરબ્રહ્મે અવતાર ધારણ કર્યો છે। બીજા દિવસે સરસ મજાનો ધનુષ યજ્ઞ હતો, સીતાજીનો સ્વયંવર હતો, દેશો દેશની અંદર પત્રિકાઓ લખી હતી અને આપણે લોકગીતમાં ગાય છે ને, રાજા જનક ઘેરે માંડવો સાહે લડી, રાજા જનક ઘેરે મહારાજ કે છે રાજા હજારો રાજાઓ ભેગા થયેલા, લંકાથી રાવણ આવ્યો,
બાણાસુર ને શસ્ત્રાર્જુન બધા મોટા મોટા રાજાઓ આવ્યા. મહારાજે જાહેરાત કરી મહારાજ ના સેવકો, હે મહારાજાઓ, હે રાજકુમારો, અમારા મહારાજ જનક ની લાડલી મિથિલા કુમારી એવી જાનકી જેનો સુંદરતાનો જોટો દુનિયામાં ન મળે. જે રાજા આવી આ ધનુષ ની ઉપર માત્ર દોરી ચડાવી દેશે એની અમારી મિથિલા રાજકુમારી એની અર્ધાંગિની થઈ વરમાળા પહેરાને પહેરાવશે. બધા રાજાઓ મૂછી ઉપર હાથ દે, આ ધનુષ ને હમણાં આમ કરીને ઊંચું કરી દે. જ્યાં જનક મહારાજ બેઠા હતા એની બાજુમાં ત્રણ સિંહાસનો હતા, એક એમાં વશિષ્ઠ મુનિ, બંને બાજુ રામ અને લક્ષ્મણ હતા. રામાયણ ની અંદર તો બહુ મોટો પ્રસંગ છે, એમાં એક રાજકુમાર આમાં પોતાના પાવડાને આમાં બરોબર મલકુસ્તી કરી છે ને, જીમ બરાબર કેવો હોય છે, એવી મોટી બોડી, અહંકાર થી ઉભો થયો, અહંકાર, કોઈને વંદન નહીં, કોઈને પ્રણામ નહીં, કાંઈ નહીં. ધનુષ આગળ આવે જે તો ડાબા હાથે આમ કરી ડાબો આમ કરીને આમ પકડ્યો, ઊંચું કરવામાં આમ જ્યાં પકડ્યું ને ત્યાં તો લો કરંટ કેમ જાય, આમાં એમ શક્તિ બધી ધનુષમાં જતી રહે. શાસ્ત્રોની અંદર રામાયણના સંતોએ વર્ણન કર્યું છે કે સીતા છે ધરતીની દીકરી છે, ધરતીમાંથી જન્મન માતાજી, એટલે પોતાની માતાને પોતાની દીકરીની તો પડી જ હોય ને, એટલે ધનુષને છે ને ધરતી માએ જ પકડી રાખ્યું હતું કે કોઈથી ઊંચું જ ન થાય. મારી દીકરી આવા અસુરોને આપું, ઊંચું કરવા ગયો, એક આતે બહુ બળ કર્યું, બહુ બળ કર્યું, બહુ બળ કર્યું, ગોથુલ્લું ખાઈ ગયું. હવે આબરૂ તો જતી જ રહી, કપડા બપડા ખંગીને મોઢું મોઢું હરખું કરીને પાછો આવીને શાંતિ દેઈ ગયો. બાજુ વાળો કે કેમ થયું, તો કે આરું કે મેળ પડ્યો નહીં. હવે થતું તું એવું કે સીતાજીમાં બધાને મોહ હતો, એક જણો જ્યાં ધનુષ ઊંચું કરવા ઉભો થાય ને એટલે બીજા જેટલા બીજા બધા હોય ને બધા ગણપતિ દાદા ને માનતા માને કે હે ગણપતિ દાદા, આનાથી જો ધનુષ ઊંચું ન થાય ને તો ઘરે જઈને શેરે શેર ઘીના લાડવા બી તમને ખવડાવશું. એટલે ગણપતિ દાદા ને એમ થયું કે આપણે લાડવા જવા દેવાય નહીં. ઈર્ષા કેવું કામ કરે છે, એક પછી એક ઊભા થતા 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 બધા રાજાઓના પાણી ઉતરી ગયા. પછી બાણા હલો 20 ભુજા વાળો 10 માથા વાળો રાવણ ઉભો થયો. જય હો કરીને રાવણ ઉભો સહેલો. કે
प्यार करी ले, प्यार करी ले, शु कोई तारो यार नथी। ए गोती लेजे भीतर से काई बाहर नथी। ब्रह्मानंद स्वामी एक कड़ी में एवं गायो छे एक कीर्तन में, वरवा जेवा एक श्याम सुंदर छे, दुनिया ने वरीन हूँ करी लेवानी छे। केटली युवान दीकरियो सहजान स्वामी ने परणी गई, केटला युवान छोकराओ सहजान स्वामी ने परणी गया, केटली गोपियो कृष्ण ने वरी गई। अरे द्वापर युग ने भूली पड़ेली कलयुग ने मीरा, एटले एक वृंदावन ने गोपी, एने तो जगत ने आम छाती ठोकी न कही दीधु કે એવા વરને વરીને હું કરું કે આજ જીવન કાલ મરી જાય, એવા વરને વરીને હું કરું કે આજ જીવન કાલ મરી જાય, હું તો વરું એવા વરને મારો ચૂડલો અખંડ થઈ જાય। એ રંડાપાની બીક નો હોય જે સહજાન સ્વામીને પરિણા હોય, જે દ્વારકાનાથને પરિણા, એને રાંડવાની બીક નો હોય। સ્વામિનારાયણના નામનું મંગળસૂત્ર પહેર્યું છે ને, એના નામના ચાંદલા કર્યા ને, એ સહજાન સ્વામીના નામની ચૂંદડીઓ ઓટી છે। અમારે રંડાપો આવે જ નહીં, કોઈ કહેતા નહીં, બાળ અમને કીધા વાંઢાઓ પરિણેલા છે યાર। પરિણા છે બ્રહ્માંડ સ્વામી પુરુષ હોવા છતાં સખી થયા, નરસિંહ મહેતા પુરુષ હોવા છતાં સખી સ્ત્રી ભાવ પ્રગટ કર્યો, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એક એક સાધુતાની મૂર્તિઓ, સુરદાસ છે, બધા પુરુષો, પણ પરમાત્માની પાસે બધા સ્ત્રી બની એને પરણે છે। એ ભગવાનને કેવું કે ઠાકોર મેં તો બિન ફેરે તેરા હો, ભલે ફેરા ન ફેર્યો પણ મેં તેરી હોઉં ચૂકી, જગતમાં પરણીએ તો રંડાપાની બીક રોજ રહી, અને ઘણાયને તો રાંડવાની ઉતાવળ હોય, બોલો હા, રાંડવાની ઉતાવળ હોય। એક ભાઈ હવારના પોરમાં જાગીને રડવા માંડ્યા, એવા રડે એની ઘરવાળી કે પણ થયું, પણ પોક એવી મૂકેલી, અને એકનો એક દીકરો ગુજરી ગયો, એટલા રડે એની ઘરવાળી કે પણ તમને શું થયું, કે પણ કહેવા જેવું નથી, પણ હું તને કહું, ઓલી કે પણ તમે મને તો કહો, બીજાને નું કે મને તો કહો, તો કે પણ આજે મને સ્વપ્ન આવ્યું રાતે, પણ હેનું આવ્યું, તો કે નથી કહેવાયું, પણ કહો તો ખરા, કે હું રાડ્યો સ્વપ્નમાં યાર, ઓલી બાય બધું કામ પડતું મેલીને કે રોયા તું હેનો રાંડતો તો હું નો રાંડું, સમજનારા સમજી જા, બેન ઉતાવળ છે કે છૂટા થાય તો બીજે કઈક થાય, જયારે જેને જેને પરમાત્માની સાથે પ્રેમ કર્યો છે એને તો રોજ નવો આનંદ, રોજ નવો આનંદ, રોજ નવો આનંદ। ભગવાન સાથે પરણો એક વખત, દુનિયા પછી ખારી ઝેર જેવી લાગશે। અમારા ભૂમાન સ્વામીએ સરસ ગાયું છે, હરિ વાળો હરિ સંગાત મેં કીધો રે, તાળી પાડી દે।